गुजरात प्रदेश महिला कांग्रेस ना प्रमुख जेनीबेन ठुम्मर सूरत ना मेहमान बनिया हता। जे पत्रकार परिषद संबोधता जेनीबेने भाजप सरकार पर आकरा प्रहारो कर्या हता, साथे अवारनवार चूंटणी ने लई कांग्रेस पण एक्टिव होवानुं जणाव्युं हतुं। गुजरात प्रदेश महिला कांग्रेस प्रमुख जेनीबेन ठुम्मर बुधवारना रोज सूरतनी मुलाकाते आव्या हता अने सूरतमां भाजप पर आक्षेपो कर्या हता। સુરતમાં આવેલા જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ 2022 તું વરસ ચૂંટણીનું ચાલી રહ્યું છે। ગુજરાતમાં કોરોના સમયે સરકારની નિષ્ફળતા જોવા મળી રહી છે, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાનું, મહિલાઓની સુરક્ષા નથી, રાજ્યમાં યુવાનો પાસે રોજગાર નથી જેવા મુદ્દે જેનીબેન ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। અત્યારે 2022નું જ્યારે વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ખૂબ બધા ખોટા ખોટા વચનો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત મેદાનમાં છે। છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને કઈ રીતનું એમની કામગીરી રહી છે, કેવી રીતના અમારા કોરોના કાળમાં નિષ્ફળતા પ્રમાણે સરકારે નિષ્ફળતાથી કામ કર્યું છે, એવા અનેક મુદ્દાઓ, મહિલા સુરક્ષાની વાત હોય, આ છેલ્લા ગત સમયમાં ગુજરાતની જનતાને, દેશની જનતાએ જોયું કે કેટલું ગુજરાત સલામત છે। અત્યારે હું માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈના વિસ્તારમાં એટલે સુરતમાંથી વાત કરું છું। સુરતમાં જ્યારે અત્યારે અમારી સંગઠનની કારોબારી નિમિત્તે આવી ત્યારે જાણતા ખૂબ દુઃખ થયું કે મહિલાઓ ઉપર અત્યાચાર અત્યારે સુરતમાં એટલી હદે વધ્યા છે કે દિવસે ને દિવસે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે મહિલાઓ રાત્રે સુરક્ષિત નીકળી શકે એવી વાત, ગુજરાત સલામત ગુજરાતની વાત કરતા હતા, પણ અત્યારે સવારે 9 વાગે પણ મા બાપ પોતાની દીકરીને એકલી નથી મોકલવા માંગતા, એટલો ભયવાળી અને એટલો અરાજકતાનો માહોલ ઊભો થઈ ગયો છે। યુવાનોની અહીંયા વાત કરીએ, યુવાનો અરાજકતામાં છે, કોઈ પણ પ્રકારે નોકરીઓ ક્યાંય મળતી નથી, બેરોજગારી વધતી જાય છે, સાથે સાથે ડ્રગ્સનું વલણ જે વધ્યું છે, ઘર ઘર સુધી ચિંતાઓ વધી છે કે ડ્રગ્સ એટલી હદે યુવાનોમાં ફેલાઈ ગયું છે, એટલી હદે પ્રચલિત થયું છે કે હવે ચિંતા ઊભી થાય છે કે આ યુવાધનનું આવતા સમયમાં શું થશે। કેટલા જેટલી પણ નીતિઓ આવે છે, જેટલા પણ કાયદા આવે છે, તમામે તમામ જનવિરોધી છે, આખી સરકારની માનસિકતા જનવિરોધી છે। જે પ્રમાણે કામગીરી કરી રહી છે, જે પ્રમાણે પગલાં રહી રહ્યા છે, જે પ્રમાણે દિવસે ને દિવસે લોકશાહીનું ખૂન થતું જાય છે, એ પ્રમાણે જનજનને જાગવાની જરૂર છે। આપના માધ્યમથી કહેવા માગું છું, લોકો નહીં જાગે તો લોકશાહીનું ખૂન નિશ્ચિત છે, અને આ સરકારને મૂળમાંથી નહીં હટાવીએ તો લોકશાહી નહીં પણ એક પણ સામાન્ય વ્યક્તિ પોતાનો અવાજ નહીં ઉઠાવી શકે એ પ્રમાણનું વાતાવરણ થશે, તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે જાગો અને સરકારને મૂળમાંથી ઉખેડીને ફેંકી દો। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર સુરત આવતા મહિલા કોંગ્રેસીઓ સાથે અન્યો પણ તેમને મળવા પહોંચ્યા હતા, આવનારા ચૂંટણીને લઈ ચર્ચાઓ કરી હતી। સુનિલ પાટીલ સાથે ઇતરેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।